વાલા મિત્રો પ્રભુ એ શીખવ્યું છે કે તમારા દુશ્મનો પર પ્રેમ રાખો શું આ વચનનો અમલ આપણે કરીએ છીએ શું આપણે આપણા દુશ્મનોને માફ કરીએ છીએ वारे साध सुनि महिमा करू प्रभु महिमा करू प्रभु સલામ મિત્રો આ સમયે તમે સ્તવન કાર્યક્રમ જોઈ રહ્યા છો અને આ કાર્યક્રમમાં હું આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આ કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે દરેક માનવી આ જગતના સર્જનહારની વાતો વિશે જાણીને ઈશ્વરને ઓળખી શકે ઈશ્વરે આ જગતમાં જે કંઈ બનાવ્યું છે તે બધું માણસ માટે જ બનાવ્યું છે વાલા મિત્રો ઈશ્વર તેમના સર્જન દ્વારા સંવાદ કરે છે જેમ કે ગીત શાસ્ત્ર ઓગણીસ એક અને ત્રણમાં ગીત કરતાં વર્ણન કરે છે આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે દિવસ દિવસને તેમના વિશે કહે છે અને રાત રાતને તેમનું જ્ઞાન પ્રગટ કરે છે વચન નથી અને શબ્દો પણ નથી અને તેઓની વાણી સંભળાતી નથી તેમ છતાં દરેક માનવી ઈશ્વરને સમજી શકતા નથી તેથી ઈશ્વરે પવિત્ર શાસ્ત્ર બાઇબલ દ્વારા તેમના શબ્દો લેખિત સ્વરૂપમાં પ્રગટ કર્યા છે જેનું મનન કરવાથી યુગોથી માનવીમાં પરિવર્તન આવ્યું છે તેનો પ્રભાવ ક્યારેય પણ ઓછો થયો નથી તેથી આપણે સ્તવન કાર્યક્રમમાં બાઇબલનો ક્રમવાર અભ્યાસ કરી રહ્યા છીએ જેથી આપણે બધા ઈશ્વરના વચનોને સમજીને આશીર્વાદનું કારણ બની શકીએ આજે આપણે બાઇબલમાંથી જૂના કરારના પુસ્તકના બીજા સમુએલના પુસ્તકના અભ્યાસની શરૂઆત કરીશું જે પહેલા સમુએલમાં ઈઝરાયલના ઇતિહાસમાં બનેલી ઘટનાઓની જાણકારી આપે છે આજે આપણે બીજા સમુએલના પ્રથમ અધ્યાયનો અભ્યાસ કરીશું તેમાં દાઉદ સાઉલ રાજા અને યોનાથાનના મરણ સંબંધી વિલાપ કરે છે તો ચાલો દર્શક મિત્રો આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ તમને ખ્યાલ હશે કે ગત સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ સમુએલના પ્રથમ પુસ્તકનો અભ્યાસ પૂરો કર્યો આજથી મિત્ર આપણે સમુએલના બીજા પુસ્તકનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ હવે સમુએલના બીજા પુસ્તકના પ્રથમ અધ્યાયમાં મિત્ર આપણે જોઈશું તો આપણને જોવા મળશે કે દાઉદ શાઉલ અને યોનાથાનના મૃત્યુ માટે શોક કરે છે શાઉલ રાજાની કતલ ખરેખર કોણે કરી એ પ્રશ્નનો ઉત્તર આ અધ્યાયમાં પૂરેપૂરો આપણને કદાચ ના મળે પરંતુ એક વધુ માણસનો એમાં ઉમેરો થાય છે ઇઝરાયેલી પ્રજાની છાવણીમાંથી આવેલા એક જવાન અમાલિકીએ દાઉદ પાસે આવીને અહેવાલ આપ્યો કે શાઉલ રાજા મરણ પામ્યો છે અને એની કતલ કરવાનો યશ એ અમાલિકીએ પોતે લઈ લીધો અને એ ગુના માટે દાઉદે એ જવાનની કતલ કરાવી શાઉલ અને યોનાથાનના મરણ માટે વ્યક્ત કરેલો દાઉદનો શોક ખરેખર હૃદય છે એ કાવ્યમય પણ છે અને નાટ્યાત્મક પણ છે એ ખરેખર ખૂબ અસરકારક રુદન છે હવે અહીં મિત્ર શાઉલના મરણ માટે વધારે એક આરોપી રજૂ થાય છે તમે મારી સાથે સાથે તમારી પાસે બાઇબલ હોય તો બાઇબલમાંના જૂના કરારના વિભાગમાં શમુએલનું બીજું પુસ્તક એના પહેલા અધ્યાયની પ્રથમ બે કલમો જોશો અહીં લખવામાં આવ્યું છે કે શાઉલના મરણ પછી એમ થયું કે દાઉદ અમાલેકીઓને કતલ કરવાના કામ પરથી પાછો આવીને સિકલાગમાં બે દિવસ રહ્યો હતો ત્યાર પછી ત્રીજે દિવસે એમ થયું કે જુઓ છાવણીમાંથી એક માણસ શાઉલ પાસેથી આવ્યો તેના વસ્ત્રો ફાટેલા તથા તેના માથા પર ધૂળ હતી અને તે દાઉદ પાસે આવ્યો ત્યારે એમ થયું કે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હવે મિત્ર ઇઝરાયેલી રાષ્ટ્રના ઇતિહાસમાં આ એક અંધકારભર્યો સમય હતો ઇઝરાયેલી લોકો ઈશ્વરની ઈચ્છામાંથી બહાર ચાલ્યા ગયા હતા અને એટલે એમના ઉપર યુદ્ધ અને પરાજય આવી પડ્યા હતા હવે આ ઘટનામાં આપણા માટે એક બહુ જ મહત્વનો પદાર્થપાઠ રહેલો છે બીજા વિશ્વયુદ્ધ પછી મિત્ર મિત્ર દેશોએ એવું વિચાર્યું કે દુનિયામાં તેઓ શાંતિ લઈ આવ્યા છે અને પછી એમણે શું કર્યું પછી એમણે પાપમાં અને ઈશ્વરથી દૂર જીવન જીવવાનું ચાલુ કર્યું અને પોતાની સફળતા ઉપર આધારિત એવું જીવન જીવવાનું ચાલુ કરી દીધું પરંતુ બીજા વિશ્વયુદ્ધના અંત પછી પણ આ કારણસર દુનિયાએ એક પણ દિવસ શાંતિનું જોયો નથી દુનિયાના વિવિધ દેશો એકબીજા સાથે શીતયુદ્ધમાં પરોવાયેલા છે અથવા તો છમ્મ યુદ્ધમાં પરોવાયેલા છે ઈશ્વરની ઈચ્છામાં કે દૂર રહેનાર કોઈ પણ રાષ્ટ્ર કોઈ પણ પ્રજા કે કોઈ પણ વ્યક્તિ શાંતિમાં જીવી શકે નહીં શાંતિને સ્થાને શું હોય ઉથલપાથલ હોય યુદ્ધ હોય અને સંઘર્ષ્યો જ ચ્યા કરતા હોય છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યશાયા સંદેશવાહકનું પુસ્તક છે એના સત્તાવનમાં અધ્યાયની એકવીસમી કલમમાં લખવામાં આવ્યું છે દુષ્ટોને કઈ શાંતિ હોતી નથી એમ મારો દેવ કહે છે હવે ઈશ્વરના સંદેશવાહક યશાયા આ પ્રમાણે ત્રણ વખત કહ્યું આજે આ વિધાન આપણને કેટલું બધું લાગુ પડે છે હું કહી ગયો છું એ પ્રમાણે એ દિવસોમાં ઇઝરાયેલી પ્રજા માટે અંધકારભર્યા દિવસો હતા તમે મિત્ર એમની પરિસ્થિતિ જોઈ શકો છો રાજા શાઉલ મૃત્યુ પામ્યો હતો યોનાથાન અને તેના ત્રણ દીકરાઓ પણ મૃત્યુ પામ્યા હતા લોકો યુદ્ધ હારી ગયા હતા અને પલિસ્તી લોકોએ આસપાસનો સમગ્ર ઉત્તર દિશાનો વિસ્તાર કબજે કરી લીધો હતો અને હવે એ લોકો દક્ષિણ દિશાના વિસ્તાર ઉપર પણ પગ પેસારો કરતા હતા હવે દાઉદને તો ખબર નહોતી કે યુદ્ધમાં શું બન્યું હતું દાઉદ અને તેના જવાનો અમાલેકી હુમલાખોરો પાસેથી પોતાના સ્નેહીજનોને પાછા મેળવવામાં વ્યસ્ત હતા સિકલાગમાં એ લોકો બે દિવસથી આવ્યા હતા અને તેમને કોઈ સમાચાર મળ્યા નહોતા આખરે શું બને છે એક માણસ માટીથી ધૂળથી ખરડાયેલો ફાટેલા વસ્ત્રવાળો અસ્તવ્યસ્ત અવસ્થામાં દાઉદની છાવણીમાં આવી પડે છે અને એ જણાવે છે કે તે યુદ્ધ ભૂમિમાંથી આવી રહ્યો છે તેણે દાઉદને કહ્યું કે પલિસ્તી લોકો યુદ્ધ જીતી ગયા હતા અને શાહુલ મૃત્યુ પામ્યો હતો આ પછી તેણે જે કંઈ બની ગયું હતું એ દાઉદને કહી સંભળાવી જુઓ ત્રણથી દસ કલમો જોશો દાઉદે તેને પૂછ્યું તું ક્યાંથી આવે છે તેણે તેને કહ્યું કે ઇઝરાયેલની છાવણીમાંથી હું નાસી આવ્યો છું દાઉદે તેને પૂછ્યું કે ત્યાં શું થયું કૃપા કરીને મને કહે તેણે ઉત્તર આપ્યો કે લોકો લડાઈમાંથી નાઠા છે ઘણા લોકો રણમાં પડીને મરણ પામ્યા છે અને શાઉલ તથા તેનો દીકરો યુનાથાન પણ માર્યા ગયા છે તેને ખબર આપનાર જવાનને દાઉદે પૂછ્યું તે કેમ જાણ્યું કે શાઉલ તથા તેનો દીકરો યુનાથન મરી ગયા છે તેને ખબર આપનાર જવાને તેને કહ્યું કે અનાયાસે હું ગિલબો આ પર્વત પર હતો ત્યારે જો શાઉલ પોતાના ભાલા પર ટેકીને ઉભો હતો અને જો રથો તથા સવારો તેની અગોલગ પાછળ પડેલા હતા તેણે પોતાની પછવાડે નજર કરી એટલે મને જોઈને તેણે હાંક મારી મેં ઉત્તર દીધો કે હું આ રહ્યો તેણે મને પૂછ્યું તું કોણ છે ત્યારે મેં તેને ઉત્તર દીધો કે હું એક અમાલિકી છું પછી તેણે મને કહ્યું કે કૃપા કરીને મારી પડખે ઊભો રહીને મને મારી નાખ કેમકે મને ભારે વેદના થાય છે કેમ કે હજી મારો જીવ મારા ખોળિયામાં સાબુત છે માટે તેની પાસે ઊભા રહીને મેં તેને મારી નાખ્યો કેમકે હું નક્કી જાણતો હતો કે પડી ગયા પછી તે જીવતો રહેવાનો નથી પછી તેના માથા પરનો મુગટ તથા તેના હાથ પરના કડા લઈને હું તે અહીં મારા ધણી પાસે લાવ્યો છું હવે શું આ અમાલેકી માણસ સત્ય ઉચ્ચારી રહ્યો છે કે પછી તે શાઉલના સપ પાસે આવી ચડ્યો અને તેને મૃત્યુ પામેલો જોઈને શાઉલનો મુગટ અને બખ્તર લઈને તે દાઉદ રાજા પાસે આવ્યો શમિયલનું પહેલું પુસ્તક એકત્રીસમો અધ્યાય એકથી છ કલમોમાં લખવામાં આવ્યું છે કે હવે પલિસ્તીઓએ ઇઝરાયેલની સાથે યુદ્ધ કર્યું ઇઝરાયલના માણસો પલિસ્તીઓની આગળ નાઠા અને ગિલબો આ પર્વત પર કતલ થઈ પડ્યા પલિસ્તીઓએ શાઉલ તથા તેના દીકરાઓનો લગોલગ કેડો પકડ્યો અને પલિસ્તીઓએ શાઉલના દીકરા યોનાથાન અબી દાબ અને માલકી શોઆને મારી નાખ્યા અને શાઉલની વિરુદ્ધ સખ્ત યુદ્ધ મચ્યું ને ધનુરધારીઓએ તેને પકડી પાડ્યો અને ધનુરધારીઓને લીધે તે ઘણી સંકડામણમાં આવી પડ્યો ત્યારે શાઉલે પોતાના શસ્ત્ર વાહકને કહ્યું કે તારી તરવાર તાણીને મને વીંધી નાખ રખીને આ બે સુન્નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરે પણ તેના વાહકે એમ કરવાની ના પાડી કેમ કે તે ઘણો બીધો ત્યારે શાઉલ પોતાની તરવાર લઈને તે પર પડ્યો શાઉલને મુએલો જોઈને તેનો વાહક પણ પોતાની તરવાર પર પડીને તેની સાથે મરણ પામ્યો એ રીતે શાઉલ તેના ત્રણ દીકરા તેનો વાહક તથા તેના સર્વ માણસો તે જ દિવસે સાથે મરણ પામ્યા એ પછી મિત્રો તમે જુઓ તો કાળવૃત્તાંતનું જે પ્રથમ પુસ્તક છે એના દસમા અધ્યાયની એકથી છ કલમોમાં લખવામાં આવ્યું છે કે જ્યારે પલિસ્તીઓએ ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું ત્યારે ઇઝરાયલના પુરુષો પલિસ્તીઓની આગળથી નાઠા ને ગિલ્બો આ પર્વત પર તેઓની કતલ થઈ પલિસ્તીઓ શાઉલની તથા તેના પુત્રોની પાછળ લગોલગ આવી પહોંચ્યા અને તેઓએ શાઉલના પુત્ર યોનાથાનને દાબને તથા માલકી શુઆને મારી નાખ્યા શાઉલની સાથે દારૂણ યુદ્ધ મચ્યું ધનુરધારીઓએ તેને પકડી પાડ્યો અને તેને ઘાયલ કર્યો ત્યારે શાઉલે પોતાના શસ્ત્રબાકને કહ્યું કે તારી તરવાર ખેંચીને મને વિધિ નાખ રખીને એ બે સુનત લોકો આવીને મારું અપમાન કરે પણ તેના શસ્ત્રબાકેને આ પાડી કેમ કે તે ઘણો બીધો હતો માટે શાઉલ પોતાની તલવાર લઈને તેના પર પડ્યો તેના શસ્ત્ર જોયું કે શાઉલ મરણ પામ્યો છે ત્યારે તે પણ પોતાની તલવાર પર પડીને મરણ પામ્યો એમ શાઉલ તથા તેના ત્રણ પુત્રો મરણ પામ્યા તેનું આખું કુટુંબ સાથે મરણ પામ્યું મને એવું લાગે છે મિત્ર આ બધા વૃતાંતો આપણે વાંચીએ છીએ એના ઉપરથી કે આ અમાલેકી જુવાન શાઉલ રાજાની પાસે આવ્યો હશે ત્યારે શાઉલ એની તલવાર ઉપર પડેલો હતો પણ હજી એનામાં જીવ હતો શાઉલે એને જોઈને પોતાને મારી નાખવાને તેને વિનંતી કરી હોય હવે રસિક બાબત છે મિત્ર કે આ અમાલેકી જવાને પોતે જે કર્યું હતું તે દાઉદ સમક્ષ એને કબૂલ કર્યું એવું લાગે છે કે મૃતકો માટે દાઉદ તેને કોઈ માન અકરામ આપી અને આખી જિંદગી માટે એને ભથ્થું અથવા તો સાલિયાણું બાંધી આપે એવી એણે આશા રાખી હશે

હવે અગિયાર થી ચૌદ કલમો જોઈએ સમુએલ નું બીજું પુસ્તક પહેલો અધ્યાય અગિયાર થી ચૌદ કલમો જુઓ શું લખ્યું છે ત્યારે દાઉદે પોતાના વસ્ત્ર પકડીને ફાડ્યા અને તેની સાથેના સગડા માણસોએ પણ તેમ જ કર્યું તેઓએ શાઉલને માટે તેના દીકરા યોનાથનને માટે યહોવાના લોકને માટે તથા ઇઝરાયેલના માણસોને માટે શોક તથા વિલાપ કર્યો ને સાંજ સુધી ઉપવાસ કર્યો કેમ કે તેઓ તરવારથી માર્યા ગયા હતા પોતાને તે ખબર આપનાર જવાનને દાઉદે પૂછ્યું તું ક્યાંનો છે તેણે જવાબ આપ્યો હું એક પરદેશીનો દીકરો એટલે અમાલેકી છું દાઉદે તેને કહ્યું યોહોવાના અભિષિકને મારી નાખવા સારું તારો હાથ ઉગામતા તું ડર્યો જો ખરેખર આ જવાન શાઉલની કતલ કરી હોય તો એનું કારણ એ હતું કે શમુએલના પ્રથમ પુસ્તકમાં દર્શાવ્યા પ્રમાણે બધા જ અમાલેકીઓની કતલ કરી નાખવાના ઈશ્વરે શાઉલને આપેલા આદેશને શાઉલ આધીન થયો નહોતો હવે જો શાઉલ ઈશ્વરને આધીન થયો હોત તો શાઉલની કતલ કરવા માટે આ જવાન ક્યારે જીવતો ના હોત અને કદાચ સાઉલ જીવતો રહી શક્યો દાઉદે આ જવાન પૂછ્યું કે ઈશ્વરના અભિષેક દાઉદની પાસે તો એક તકો હતી અને એમ છતાં એણે સાઉલનો જીવ લીધો નહોતો હંમેશા મિત્ર ઈશ્વરના દ્રષ્ટિબિંદુથી બધી જ બાબતો જોવી અત્યંત આવશ્યક હોય છે જ્યાં સુધી શાઉલ રાજા હોય ત્યાં સુધી દાઉદ એને સ્પર્શવાનો પણ નહોતો ઈશ્વરે શાઉલના માથા ઉપર મુગટ મૂક્યો હતો અને એટલે બીજી કોઈ પણ વ્યક્તિ તેને સ્પર્શે નહીં એ વધારે સારું હતું સમય આવતા ઈશ્વર પોતે જ શાઉલના મસ્તક ઉપરથી રાજાનો મુગટ લઈ લે એ જરૂરી હતું ઈશ્વરના કાર્યમાં હસ્તક્ષેપ કરવો એ બહુ જ મોટો ખતરો છે ઈશ્વરના કાર્યમાં ઈશ્વરના આયોજનમાં અને ઈશ્વરના માણસ સાથે હસ્તક્ષેપ કરનાર લોકોની વાતો હું જાણું છું મિત્ર ઈશ્વર પગલા ભરે છે અને ન્યાય કરે છે ઈશ્વરે હંમેશા એ પ્રમાણે કર્યું છે અને એટલે દાઉદ આ અમાલિકી જવાનને કહે છે કે ઈશ્વરના અભિષેકનો ન્યાશ કરવા માટે તારો હાથ લંબાવતા તેને બીક લાગી નહીં પંદરમી કલમ જુઓ અને દાઉદે પોતાના જુવાનોમાંથી એકને બોલાવીને તેને કહ્યું કે તું પાસે જઈને તેના પર તૂટી પડ અને તેણે તેને એવો માર્યો કે તે મરી ગયો ઈશ્વરના અભિષિક્તનો નાશ કરનાર અમાલેકી જવાનનો દાઉદ ન્યાય કરે છે સોળમી કલમ અને દાઉદે તેને કહ્યું કે તારું લોહી તારે માથે કેમ કે તારા મુખે તારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે કે યોવાના અભિષિક્તને મેં મારી નાખ્યો છે જો આ માલેકી જવાને પોતાની વાત અને કબૂલાત ઉપજાવી કાઢ્યા હોય તો એ તેના માટે મૃત્યુ લાવનાર બાબત બની ગઈ દાઉદે એને કહ્યું કે જો તું મારી સામે જુઠ્ઠું બોલ્યો હોય તો તારું લોહી તારા માથે કારણ કે તે કબૂલ કર્યું છે કે તે ઈશ્વરના અભિષેકની કતલ કરીશ હું માનું છું મિત્ર કે અમાલિકી જવાને ખરેખર શાઉલની કતલ કરી હોય દાઉદે જે ક્યારેય કર્યું ના હોય એ કામ એ કામ આ જવાને કર્યું અને દાઉદે એ માટે તેનો ન્યાય કર્યો સત્તરમી કલમમાં કહ્યું છે અને શાઉલ તથા તેના દીકરા યોનાથાનને માટે દાઉદે નીચે પ્રમાણે વિલાપ કર્યો અહીં મિત્ર શાઉલ અને યોનાથાન માટે દાઉદનું ભારવાર દુઃખ વ્યક્ત થયું છે એ ખરેખર દુઃખ છે મિત્ર અઢારમી કલમમાં લખ્યું છે તેણે યહુદા પુત્રોને ધનુષ્ય નામનું ગીત શીખવવાનો તેમને હુકમ કર્યો જો તે યાશરના પુસ્તકમાં લખેલું છે શાઉલે ઇઝરાયેલી પ્રજાને કંઈક શીખવ્યું હતું મિત્ર એણે યોગદાન આપ્યું હતું ઇઝરાયેલી લોકો પાસે યુદ્ધ માટે લોખંડના શસ્ત્રો નહોતા અને એટલે શાઉલે તેમને ધનુર્ધારીઓ બનતા શીખવ્યું હતું ધનુષ્ય અને બાણ એક ઘાતક શસ્ત્રો હતા ઘણા વનવાસી મિત્રો આ બાબતની સાક્ષી આપી શકે એમ છે જૂના જમાનામાં યુદ્ધના શસ્ત્ર તરીકે ધનુષ્ય બાણનો બહુ જ વિપુલ પ્રમાણમાં ઉપયોગ થતો હતો જેનાથી યુદ્ધો જીતી શકાતા હતા અને શત્રુઓને શકાતા હતા ઓગણીસમી કલમમાં લખ્યું છે હે ઇઝરાયેલ તારું ગૌરવ તારા પર્વતો પર કતલ થયું છે યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે દાઉદનો શોક કાવ્ય રૂપે લખાયો છે જે ઇઝરાયેલના આ મધુર કવિ માટે બહુ સ્વાભાવિક હતું વીસમી કલમમાં લખ્યું છે ગાતમાં એ કહેશો માં આશ્કલોનની શેરીઓમાં એ પ્રગટ કરશો માં રખે ને પલિસ્તીઓની દીકરીઓ હરખાય રખે ને બે સુનતીઓની દીકરીઓ જે કાર કરે ગાથમાં અકેશો નહીં ગાથ એ પલિસ્તી લોકોનું પાટનગર હતું અને આશ્કલોનની શેરીઓમાં તે જાહેર કરશો નહીં આ આશ્કલોન ગાઝાપટ્ટીમાં આવેલું છે અને તે પલિસ્તીઓમાંના પાંચ શહેરોમાંનું એક શહેર છે એકવીસ અને બાવીસમી કલમમાં લખ્યું છે હે ગિલબોના પર્વતો તમારા પર ઝાકળ કે વરસાદ કે અર્પણના ખેતરો ન હોય કેમ કે ત્યાં યુદ્ધની ઢાલ એટલે શાઉલની ઢાલ જાણે કે તે તૈલાભિષિક્ત થઈ જ ના હોય એવી રીતે ભ્રષ્ટ થઈને પડેલી છે માર્યા લોહી વેવડાવવાથી બળવાનો મેદ વિંધવાથી યોનાથનનું ધનુષ્ય પાછું પડતું નહીં કોઈ પણ કહી શકે એમ નહોતું મિત્ર કે શાઉલ અથવા તો યોનાથાન નામર્દ હતા ના કોઈ પણ એવું કહી શકે એમ નથી ત્રેવીસ અને ચોવીસમી કલમમાં લખ્યું છે શાઉલ તથા યોનાથાન જીવતા પ્રિય તથા ખુશકારક હતા અને તેઓના મૃત્યુકાળે તેઓ જુદા ન પડ્યા તેઓ ગરુડ કરતા વેગવાન હતા તેઓ સિંહો કરતા બળવાન હતા અને ઇઝરાયેલની દીકરીઓ શાઉલને માટે વિલાપ કરો તેણે તમને કિરમજી વસ્ત્રો પહેરાવીને મોજ કરાવી તેણે કંચના ભૂષણોથી તમારા વસ્ત્રો શણગાર્યા શાઉલ દેશમાં પ્રગતિ અને વિકાસ લાવ્યો હતો પચીસમી કલમ યોદ્ધાઓ યુદ્ધમાં કેવા માર્યા ગયા છે હે યોનાથાન તું તારા પર્વતો પર કતલ થયો છે દાઉદ અને યોનાથાન નમૂના રૂપ મિત્રો હતા એ બંને એકબીજાને સખત પ્રેમ કરતા હતા અને એટલે અહીંયા દાઉદનું દુઃખ ખરેખર છે છવ્વીસમી કલમ હે મારા બાંધવ યોનાથાન તારે લીધે મને ખેદ થાય છે તું મને બહુ પ્રિય હતો મારા પર તારો પ્યાર અદ્ભુત હતો સ્ત્રીઓના પ્યાર કરતા પણ વિશેષ હતો સ્ત્રીઓના પ્રેમ કરતા પણ અધિક દાઉદનું આ વિધાન બહુ જ રસિક છે મિત્ર કારણ કે દાઉદે યોનાથાનની બહેન સાથે લગ્ન કર્યા હતા હવે પાછળથી આપણને જોવા મળશે કે યોનાથાનની બહેન જે દાઉદની પત્ની હતી તેણે દાઉદને દગો દીધો હું માનું છું મિત્ર કે આરંભમાં દાઉદની પત્ની મિખાલે દાઉદને એક શૂરવીર તરીકે પ્રેમ કર્યો હતો પરંતુ એક દિવસ આવ્યો જ્યારે તેણે દાઉદનો તિરસ્કાર કર્યો દાઉદ એના પ્રેમ સંબંધોમાં બહુ જ સફળ રહ્યો નહોતો દાઉદની પત્નીઓમાં એકમાત્ર સજ્જન નામની મહિલા હતી હતી બહુ જ અસામાન્ય એવું માનનાર લોકોની સાથે હું સહમત થતો નથી બેટસેબા અત્યંત અસામાન્ય મહિલા નહોતી બેટસેબા સાથેના દાઉદના સંબંધો દાઉદનું સંપૂર્ણ પાપ હતું અને એ માટે ઈશ્વરે દાઉદનો ન્યાય પણ કર્યો શા માટે શા માટે દાઉદ પોતાના ધાબા ઉપર એ રીતે લટાર મારતો હતો યુવતીઓ સાથે દાઉદના પોતાના પ્રશ્નો હતા પરંતુ યોનાથાન વિશે દાઉદ કહી શક્યો કે મરણ પર્યંત યોનાથાન દાઉદને વફાદાર અને વિશ્વાસો રહ્યો જીવનની ચડ ઉતરમાં દાઉદના અનુયાયીઓ હોય એવા જવાનો પણ દાઉદને વફાદાર રહ્યા હતા દાઉદ પાસે એ આકર્ષણ હતું જેનાથી જવાનો તેને વળગી રહેતા હતા દાઉદ એ પ્રકારનો માણસ હતો હવે છેલ્લી કલમ જુઓ પુસ્તક પહેલો અધ્યાય યોદ્ધાઓ કેવા માર્યા ગયા છે અને યુદ્ધના શસ્ત્રોનો કેવો વિનાશ થયો છે યોનાથનને આપવામાં આવેલું આ જબરજસ્ત સન્માન છે મિત્ર શાઉલ અને યોનાથનના મૃત્યુ માટે વ્યક્ત કરાયેલું દાઉદનું દુઃખ હૃદય સ્પર્શી છે બાઇબલમાંના ઈશ્વરના વચનોમાં ખૂબ ધ્યાન આકર્ષક એવો આ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે હવે મિત્ર આ પછીના અધ્યાયમાં આપણે જોઈશું કે દાઉદને યહુદાનો રાજા બનાવવામાં આવે છે આપણે શાઉલના સેનાપતિ આબનેરની પણ મુલાકાત કરીશું હવે આપણે જોઈએ છે તો શાઉલના બધા જ દીકરાઓની કતલ થઈ નથી ગઈ જોકે યુદ્ધમાં લડવા જનાર એના બધા જ દીકરાઓની કતલ થ હતી પરંતુ શાઉલને એક નાનો દીકરો પણ હતો બીજો જેનું નામ ઈસબોસેથ હતું આબનેરે ઈસબોસેથને યાકુબના બાકીના કોળોનો રાજા બનાવી દીધો અને એટલે ફાટી દાઉદે આબનેર અને તેના સૈન્યનો પરાજય કર્યો અને લાંબા આંતર કલહ પછી જ્યારે રાષ્ટ્ર નબળું પડી ગયું ત્યારે આખરે દાઉદ યાકુબના બારે બાર કુળોનો રાજા બન્યો પ્રથમ દાઉદે હેબ્રોનને પોતાનું રહેઠાણ બનાવ્યું અને પાછળથી યરૂશાલેમમાં આવેલ સિનાઈ પર્વત પાસેથી ગયો જેને તે બીજા બધા જ સ્થળો કરતા વધારે ચાતો હતો આપણે હવે મિત્ર એક ઐતિહાસિક વિભાગમાં પ્રવેશી રહ્યા છીએ જોકે ઘણા લોકોને એમાં ખાસ કંઈ રસ પડતો નથી અને એમ છતાં તમે જોશો તો આ વિભાગમાં બહુ જ રોમાંચક એવા વૃત્તાંતો આપણને જોવા મળશે અને એ સાથે એમાં આપણને અદ્ભુત એવા આત્મિક પદાર્થ પાઠો જોવા મળશે હું આશા રાખું છું મિત્ર કે આગામી સ્તવન કાર્યક્રમમાં તમે મારી સાથે સાથે ઈશ્વરના પવિત્ર વચનોના અભ્યાસમાં આગળ વધવા તૈયાર રહેશો ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર તમને પોતાની પવિત્ર પાંખોની છાયા તળે પોતાની આંખોની કેકીની પેઠે સંભાળી બચાવી રાખો આમેન પ્રિય મિત્રો આ એક અદ્ભુત દ્રશ્ય અને અકલ્પનીય ઘટના છે આપણે આજે જોયું કે ઈશ્વરની ભવિષ્યવાણી તેમજ તેમની ચેતવણીઓ અંગેનું તેમનું વચન સાચું પડે છે જેમાં પાપના પરિણામો વિશેની તેમની ચેતવણીઓ પણ સામેલ છે ભવિષ્યના ન્યાયાસન અંગેની ઈશ્વરની ચેતવણીઓને આપણે પણ ગંભીરતાથી લેવી જોઈએ સાઉલ રાજા હંમેશા ઈશ્વરની વિરુદ્ધ ચાલ્યા સાઉલ રાજાએ દાઉદના જીવનના વીસ વર્ષો બિડફી નાખ્યા તેમ છતાં દાઉદે સાઉલ રાજાને માફી બક્ષી તેમજ તેમના મરણ પ્રત્યે શોક વ્યક્ત કર્યો દાઉદ સૌથી વધુ દુઃખી થાય છે કારણ કે દાઉદનું હૃદય ઈશ્વરના અભિષિક્ત સાઉલ માટે આદરથી ભરેલું હતું જો કે સાઉલ રાજા દાઉદની સાથે વેરભાવ રાખીને વ્યવહાર કરતા હતા પરંતુ દાઉદના મનમાં તેમના પ્રત્યે કોઈ પણ જાતનું વેરભાવ હતું નહીં અહીં ઈશ્વર પ્રગટ કરે છે કે આપણા દુશ્મનોને આપણે માફ કરવાના છે અને તેઓના મરણ પ્રત્યે શોક વ્યક્ત કરવાનો છે દાઉદ આપણા જેવો જ એક સામાન્ય માણસ હતો પરંતુ તેના કેટલાક અદભુત કાર્યો તેને અસાધારણ માનવી બનાવી દે છે આપણે તેના તમામ સારા કાર્યોમાંથી આધ્યાત્મિક પાઠ શીખી શકીએ છીએ દાઉદમાં આપણા જેવી જ માનવીય ઉણપો હતી જે વિશે આપણે જોયું છે અને આગળ પણ જોઈશું તેમ છતાં દાઉદ ઈશ્વરને ભૂલી જતા નથી અને પોતાની ભૂલો માટે પોતે ઈશ્વરની આગળ નમ્ર બને છે આ એક સાચા વિશ્વાસીની નિશાની છે ઈશ્વર આપણને પણ દાઉદની જેમ ઈશ્વરના નિયુક્ત લોકોનો આદર કરવાનું હૃદય આપે જેથી આપણે કોઈનો ન્યાય ન કરીએ પરંતુ ઈશ્વરને તેનો ન્યાય કરવાની તક આપીએ જેથી આપણે આપણી પ્રભુ ભક્તિનું ચરિત્ર જાળવી શકીએ ચાલો પ્રાર્થના કરીએ કે આવા સુંદર ગુણો સાથે આપણે ઘણા બધા લોકો માટે પ્રેરણાનું કારણ બનીએ પ્રાર્થના કરીએ પવિત્ર ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમારા પવિત્ર વચનો અમને ઘણું બધું નવું શીખવે છે પવિત્ર દેવ તમે અમને નમ્ર બનાવો અને વેરભાવથી તમે એમને દૂર રાખો અમને પ્રભુ તમે મદદ કરો અમારી પ્રાર્થના ઈસુના નામાં માંગીએ છીએ આ મેન ભલા દર્શક મિત્રો આજના પાઠમાંથી જો તમે કોઈ નવી બાબત શીખ્યા છો તો જરૂરથી અમને ફોન કરશો ઈશ્વર આપને આશીષ આપો આ મેન મિત્રો ગત પ્રશ્નોનો જવાબ છે

કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે શું તમને આ કાર્યક્રમ ગમ્યું અત્યારે જ અમને મિસકોલ કરો